શાસ્ત્ર એમ લખે છે ભર માટે જેઓ રાત્રિભોજનનો ત્યાગ કરે છે એને દર મહિને ખાઈ પીને પંદર ઉપવાસનો લાભ મળે છે બરાબર છે થી સૂર્યોદય સુધી એના પેટમાં કાંઈ નહીં જવાનું એટલે અડધો દિવસ એ ભૂખ્યો રહ્યો અડધા દિવસના ઉપવાસનો એને લાભ મળ્યો એટલે એક મહિનામાં કેટલા ઉપવાસ કર્યા કહેવાય પંદા સંપૂર્ણ કરો તો માસ ખમણ પંદર દિવસના ઉપવાસનો લાભ મહિના સુધી જેવો રાત્રિ ભોજન નો ત્યાગ કરે એને પ્રાપ્ત થાય મહારાજ નામના ગ્રંથની અંદર નિત્ય તપ અને નૈમિત તપ આવો બે ભેદ પાડીને આપણને કે તપ કરો એની ના નથી પણ નિત્ય તપ સાથે છે કપડા રોજ પહેરવાના જ હોય કપડા ઉતારીને ક્યારે ફરાય નહીં એકવાર નગરમાં ગયા હો અને પાંચ લાખના દાગીના પહેર્યા હોય ને લગન પ્રસંગ પૂરો થાય ઘરે આવે એટલે બહેનો જોજો ફટાફટ કાઢી નાખશે બધું જ નાખશે દાગી ના ઉતારી રાત્રિ ભોજન ના ત્યાગમાં ક્યારે બાંધછોડ ચાલે છે ગમે તેટલી મારા સાહેબ તકલીફ આવશે પણ જિંદગીમાં ક્યારે રાત્રિ ભોજન નહી છોડું જો હું તપનો વિરોધી નથી અહીં બેઠેલાઓ એવો વિચાર નહી કરતા તો પછી મારા સાહેબ તમે એમને સીધી તપ શું કામ કરાવ્યો માસ્ક પણ શું કામ કરાવ્યું તમારું લક્ષ્ય બદલવા માટે તમને સીધી તપ કરાવીને છેલ્લે તમને મેં એ કીધું હતું કે નહોતું કીધું કે જીવનમાં આવે કાયમ માટે તમારા જીવનમાંથી અભક્ષ્યના પાપ રવાના થવા છે તપના હિમાયતી છે કારણ આ ગૌલીમાં લખ્યું છે તપસા નિર્જરા ઉમાસ્વાતીજી મહારાજનું આ સૂત્ર છે આપણા આત્મામાં એટલા બધા કર્મો જામ છે કે જો રોજે રોજ રોજે રોજ એને ભોગવવા જઈએ અને ખપાવા જઈએ તો આયુષ્યના અંત થઈ જાય પણ આ અંત નહીં થાય તો આ દુનિયામાં કેવળ જ્ઞાન નહીં થાય કેવળ જ્ઞાન તો થાય છે કઈ રીતે થાય એ તપ કરે છે અને તપ એક મોટો દાવાનળ છે દાવાનળ અંદર જેમ જંગલોના જંગલો ખાક થઈ જાય એને એક ઉપવાસ

એ લિફ્ટનો ઉપયોગ નથી કરતી પગે ચાલી ને ચાલીસ માં માળે પહોંચે કેટલી મિનિટ લાગે મિનિમમ વીસ મિનિટ તો લાગે કે ન લાગે અડધી મિનિટ એકની ગણો એ પણ શરૂઆતમાં પછી જેમ આગળ જાય એમ થાકે ઘટે સ્પીડ ઘટે પચીસ થી ત્રીસ મિનિટ લાગે કે ન લાગે પગે ચાલીને તમે ચાલીસ માં માળે ચડો તો તમને ત્રીસ મિનિટ લાગે અને એ જ વ્યક્તિ જો લિફ્ટની અંદર બેસી જાય તો બે મિનિટમાં તો માં માળે પહોંચી જાય સાઠ સાડા આઠ લિફ્ટ છે તમે ભોગવી ભોગવીને કર્મ ખપાવશો હજારો લાખો કરોડો ભાવ સુધી તમારા કર્મ નહીં ખપે એ તમે એક નવકારસી કરો એટલે કેટલા વર્ષના નરકના પાપ ખપે સો વર્ષના તમારા બચ્ચા સવારે ઊઠીને નોકરસી કરે ઘણી શ્રાવિકા બહેનો એવી છે જે રોજ પોતાના નાના બચ્ચાને પણ નોકરસી તો કરાવે છે અરે એવી શ્રાવિકા જોઈશ મારા સાહેબ ભલે ગમે તેટલો નાનો આ નવપદની ઓળીમાં એને રોજ ચોવીયાર કરાવ્યો છે બાપાઓ શરમાઓ ઓળીના દિવસોમાં તમારે લીલોતરી છૂટતી નથી આ જૈન જયનગરની અંદર

જન્મે ત્યારથી ઉકાળેલું પાણી નંબર ટુ જન્મે ત્યારથી એ બાળકને રાત્રિ ભોજનનો ત્યાગ એને રાતના સ્તનપાન નથી કરાવ્યું એને રાતના પાણી પણ નથી પીવડાવ્યું મારે સાહેબ ટેવ પડાવીશ આગળ જતા બાળક ક્યારે રાત્રે ખાવાનું નહીં માગે અને તમે માનસો પોતાના બેવ સંતાનને આ મા બાપે તૈયાર કર્યા અને આઠ અને અગિયાર વર્ષની ઉંમરના થયા આખા પરિવારે સંસાર છોડી ચારિત્ર જીવનનો સ્વીકાર